વલસાડ જિલ્લાના વાપી નજીક સલવાવ ગામે વહેલી સવારે ગાદલાના એક ગોડાઉનમાં લાગેલી આગના આસપાસના ચાર ભંગાના ગોડાઉનને અડફેટે લીધા હતા. આગ પર ફાયર વિભાગે 6 લાખ લીટર જેટલો પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો, પણ આગમાં ઉઠતા ધુમાડાથી લોકોની પરેશાની ઓછી થઈ નથી. તો આગ જે કુલ છ ગોડાઉનમાં લાગી હતી તે તમામ ગેરકાયદેસર હતા. એક પણ ગોડાઉન માલિકે ગ્રામ પંચાયતમાંથી તેની મંજૂરી મેળવી ન હતી. વાપી નજીક સલવાવ ગામે ગાદલાના અને ભંગાના ગોડાઉનમાં ભીષણ આગ લાગ્યા બાદ 6 જેટલા ગોડાઉનમાં રહેલો લાખોનો ભંગાર અને ગાદલા બળીને ખાખ થઈ ગયા હતા. સતત 12 કલાક બાદ પણ આગને કારણે ઉઠતો ધુમાડો સમ્યો નથી. નવાઈની વાત એ છે કે આગની ઘટનામાં ખાખ થઈ ગયેલા ગોડાઉન ગેરકાયદેસર હતા. આગને બુજાવવા ફાયર વિભાગે અંદાજે 6 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. સલવાવમાં ગેરકાયદેસર ધમધમતા અને આગને હવાલે થયેલા ગોડાઉનમાં આગના કારણે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સૌપ્રથમ અહીં અંકલેશ્વરની કલોન નામની ગાદલાની કંપનીમાંથી રિજેક્ટ ગાદલા એનો દેવીલાલ જશવાલ મંગાવતો હતો, જેની રીપ્રોસેસ કરી વેચતો હતો. જે અગમ્ય કારણોસર આગ ભભૂક્યા બાદ આગને વિકરાળ સ્વરૂપે નજીકના આવેલા ભંગારના ગોડાઉનમાં પોતાની ઝપેટમાં લીધું હતું. દેવીલાલ જયસ્વાલના ગોડાઉનમાંથી ફેલાયેલી આગ સોએબ નામના ભંગારિયાના ગોડાઉનમાં અને ત્યારબાદ અન્ય બે ભંગારિયાના ગોડાઉનમાં ઝપેટમાં લઈ એકાદ એકરમાં પથરાયેલા 6 ગોડાઉનમાં પસરી હતી, જેને બુજાવવા વાપી નગરપાલિકાના વાપી નોટિફાઈડ સરીગામ ઉમરગામ વલસાડના ફાયર વિભાગને જાણ કરાતા તમામ સ્થળેથી મળી કુલ 50 વોટર બ્રાઝનના ફેરા સાથે અંદાજે 6 લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટના બાદ જીસીબીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગનું કારણ તેમજ આગમાં કયા પ્રકારનું મટીરીયલ બળ્યું હતું તે ક્યાંથી કોના દ્વારા મંગાવવામાં આવે છે તે અંગેની તપાસ હાથ ધરી છે. જીપીસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ આવી આગમાં એનજીટીના આદેશ મુજબ સ્થાનિક પંચાયત 25,000 નો દંડ ફટકારી શકે છે. જ્યારે ગોડાઉનોની પરમિશન અંગે સલવાવ ગામના સરપંચ અંજનાબેન સંજય પટેલના જણાવ્યા મુજબ પંચાયત તરફથી કોઈ પરમિશન અપાઈ જ નથી, એટલે આ તમામ ગોડાઉનો ગેરકાયદેસર રીતે ધમધમતા હતા. ટૂંકમાં આગના હવાલે થયેલા અને લાખોનું નુકસાન કરાવનાર ગોડાઉન ગેરકાયદેસર હોવા છતાં પણ સ્થાનિક પંચાયતે કે જીસીબી એક અન્ય કોઈ વિભાગને તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી અને આ ખાડા કાન કર્યા હતા, જેઓ હવે આગની ઘટના બાદ પોતાના બચાવને એકબીજાને ખો આપી રહ્યા છે. દેવીલાલ उस कंपनी में गद्दा बनता था और उसमें फोम था और दूसरे कंपनी से खरीद करके ला के हम उसमें बनाते थे, रिप्रोसेस करते थे. और अचानक 5 बजे मुझे मालूम पड़ा, मुझे आदमी ने फ़ोन किया कि सेठ इधर आ जाओ आग लग गई है. तो मैंने 5 बजे आया, 5:20 पे देखा तो आग पूरी चल रही थी. तो हमने सबसे पहले 100 बार को कॉल किया, फिर फायर ब्रिगेड को कॉल किया, फिर वलसाड पुलिस कंट्रोल किया, फिर वलसाड कंट्रोल पुलिस ने हमें सब जगह से फायर मंगाया और उसने बाद में कंट्रोल चालू किया. ये जो आग लगी उसके क्या कारण है और हमारा कितना माल था इसमें जो चल गया? हमारा इसके अंदर अच्छा खासा माल था, ज़्यादा माल था और 4-5 गाड़ी माल पड़े हुए थे जो कि उसके अंदर हमारा पूरा जल गया. कारण क्या आग लगी? कारण कुछ मालूम नहीं पड़ रहा है अभी तक. शॉर्ट सर्किट ही सब लोग बोल रहे हैं. मुझे सुबह 5 बजे मालूम है. कुछ नहीं, आदमी है ही नहीं, बंद थी फैक्ट्री. तो आपको बताया किसने आग लगाई? आदमी सुबह सामने ये किया, सामने वाले रहते हैं इस फैक्ट्री में, नहीं दूसरे प्लांट के आदमी ने हमें बताया कि इधर आग लगा है. तुम्हारे आदमी कोई नहीं रहे? नहीं, इसमें कोई आदमी नहीं. आग लगने का कारण ही नहीं कुछ मालूम नहीं पड़ रहा. सुबह 5 बजे आगे मालूम पड़ रहा. कौन कौन सी फैक्ट्री में आग लगी? मेरे बाजू वाले हैं. क्या नाम है? उनका सोहेब भाई नाम है. उनके फैक्ट्री में प्लास्टिक वगैरह और पुट्ठा वगैरह थे, वो पकड़ लिया है. और बस, और एक बाजू में है जो प्लास्टिक के दाना बनाते हैं, उनका नुकसान हो गया, उसमें आग लग गया है. हाँ, टोटल कितने गोदाम जले? इसमें तो 4 गोदाम जल गए. चार गोदाम जले. जगह कितना लंबा है? जगह टोटल मेरा 5,000 स्क्वायर फुट का था. बाकी सब टोटल जितना टोटल होएगा 15-20 फुट होएगा जगह. यहाँ तक का पूरा सब मिला के 15-20 फुट. जब पंचायत से सब परमिशन लिए हैं आप लोग इसमें? पंचायत का तो हमारा तो उसमें कुछ छोटा मोटा काम रह के करते थे. हाँ. बाकी तो किसी को आजू बाजू वाले को कुछ बता नहीं सकता हूँ. ओके, जो काम कर रहे हैं ये तो उसके लिए आपने पंचायत से कोई परमिशन दी थी सब कुछ? पंचायत सब इसमें हम कहीं ला के छोटा काट पीट करते थे, हमारा कोई सब बड़ा काम नहीं था कि परमिशन लेने. दुकान का लाइसेंस वगैरह भी लिए थे कि नहीं? नहीं, दुकान लाइसेंस नहीं लिए थे.